ધોરણ 3 પાઠ બીજો 1 પરી છે એમાં આપણે અગાઉના વિડિયોમાં એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા બીજા બધા પ્રશ્ન જોઈ ગયા તો હવે જે બાકી પ્રશ્ન છે એ આપણે જોઈએ પ્રશ્ન નંબર 8 છે નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો તો એમાં પહેલું છે શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે તો લખવાનું એનો જવાબ છે હા હું કહી શકું કે દીદી ઘાસ પર બેઠા છે બીજું છે તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય તો એનો આન્સર છે મેં જોયેલ વૃક્ષમાંથી વડનું થડ જાડું છે ત્રીજું છે તમે જોયેલા પાનના નામ લખો તો લીમડાનું પાન પીપળાનું પાન વડનું પાન તુલસીનું પાન વગેરે પાન જોયેલા છે ચોથો પ્રશ્ન છે બગીચામાં શું શું જોવા મળે છે તો એનો આન્સર છે બગીચામાં વૃક્ષ ફૂલ વેલાઓ છોડ ઘાસ વગેરે જોવા મળે છે પાંચમો પ્રશ્ન છે બગીચામાં દીદી સાથે કોણ કોણ ગયું તો એનો આન્સર છે બગીચામાં દીદીની સાથે અમુ શબનમ માઇકલ અને દયારામ ગયા છઠ્ઠો પ્રશ્ન છે બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરીની રમત અંતાક્ષરીની રમત બાદ કઈ રમત રમ્યા તો એનો આન્સર છે બાળકો બગીચામાં સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા બાદ વનપરી રમ્યા સાતમો પ્રશ્ન છે બગીચામાં માઇકલ કયા છોડને સ્પર્શ કર્યો હતો તો એનો આન્સર છે માઇકલે બગીચામાં મહેંદીના છોડને સ્પર્શ કર્યો હતો આઠમું છે કોનું પર્ણ ખૂબ જ મોટું હોય તો એનો આન્સર છે કેળનું પર્ણ ખૂબ જ મોટું હોય છે નવમો પ્રશ્ન છે વનસ્પતિના ભાગોના નામ લખો તો એમાં છે મૂળ પ્રકાંડ એટલે કે થડ નીચે જે જાડું એવું હોય એને પ્રકાંડ પણ કહેવાય છે થડ પર્ણ ફૂલ અને ફળ એ વનસ્પતિના ભાગો છે દસમો પ્રશ્ન છે વનસ્પતિના મુખ્ય પ્રકારોના નામ લખો તો એનો આન્સર છે વૃક્ષ છોડ વેલા આ બધા વનસ્પતિના મુખ્ય પ્રકારો છે અગિયારમો પ્રશ્ન છે વનસ્પતિમાં કઈ કઈ બાબતમાં વિવિધતા હોય છે વિવિધતા એટલે કે અલગ પડે છે તો કે વનસ્પતિમાં આકાર ઊંચાઈ કદ પર્ણ એટલે કે પાંદ ફળ અને ફૂલમાં વિવિધતા હોય છે એના પછી બારમો પ્રશ્ન છે મૂળ કોને કહેવાય એનો આન્સર છે જમીનની અંદર રહેલા વનસ્પતિના ભાગને મૂળ કહે છે તેરમો પ્રશ્ન છે થડ કોને કહેવાય તો એનો આન્સર છે જમીનની ઉપર દેખાતા વનસ્પતિના વધતા જતા ભાગને થડ કહે છે ચૌદમો પ્રશ્ન છે થડની શાખાઓ પર શું હોય છે તો એનો આન્સર છે થડની શાખાઓ પર ડાળીઓ પર્ણ ફૂલો અને ફળ હોય છે પંદરમો પ્રશ્ન છે વનસ્પતિના પાનમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા હોય છે તો એનો આન્સર છે વનસ્પતિના પાનમાં આકાર કદ કિનારી અને દેખાવમાં ફેરફાર હોય છે વિવિધતા એટલે અલગ અથવા તો ફેરફાર કઈ કયો છે એ કહે છે સોળમો પ્રશ્ન છે પાનને વનસ્પતિનું રસોડું સાથી કહેવામાં આવે છે તો એનો આન્સર છે પાન સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે તેથી પાનને વનસ્પતિનું રસોડું કહેવાય છે સત્તરમો પ્રશ્ન છે વૃક્ષ કોને કહે છે તો એનો આન્સર છે જે વનસ્પતિ કદ અને ઊંચાઈમાં મોટું તથા તેનું પ્રકાંડ એટલે કે થડ જાડું અને મજબૂત હોય તેને વૃક્ષ કહે છે એના પછી અઢારમો પ્રશ્ન છે છોડ કોને કહે છે તો એનો આન્સર છે ઊંચાઈમાં નાનું અને લીલું નજીક પ્રકાંડ એટલે કે થડ જેના નાના નાના થડ હોય ધરાવતી વનસ્પતિને છોડ કહે છે ઓગણીસમો પ્રશ્ન છે કયા પ્રાણીઓ વૃક્ષ પર રહે છે તો એનો આન્સર છે પોપટ કાબર કાગડો ઘુવડ સમડી વાંદરો ખિસકોલી વગેરે પ્રાણીઓ વૃક્ષ પર રહે છે એના પછી નવમો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે દરેક પ્રકારની વનસ્પતિના પર્ણો એટલે કે પાંદડામાં શું વિવિધતા છે તો એનો જવાબ છે વનસ્પતિના પર્ણોમાં આકાર રંગ અને દેખાવમાં વિવિધતા હોય છે કોઈપણ આકાર લંબગોળ અને અલગ અલગ વિવિધતા ધરાવતા હોય છે કોઈ આછા લીલા રંગના ગાઢ લીલા પીળા લીલા કે જાંબલી રંગના હોય છે પર્ણની કિનારી સીધી
કે ખડબચડી હોય છે. આવી રીતે શું હોય તો કે પાંદડા છે એ બધા અલગ અલગ હોય છે. બીજો પ્રશ્ન છે વનસ્પતિના પણ એટલે કે પાંદડાના ઉપયોગ જણાવો. તેમાં પહેલું છે ઔષધ તરીકે, બીજું છે સુશોભન માટે, ત્રીજું છે પ્રાણીઓના ખોરાક તરીકે, ચોથું છે છાંયડો આપવા, પાંચમું છે શુભ પ્રસંગે વગેરે માટે વનસ્પતિના પર્ણો ઉપયોગમાં આવે છે. દસમો પ્રશ્ન છે નીચેની વનસ્પતિઓનું વૃક્ષ, છોડ અને વેલામાં વર્ગીકરણ કરો. તો એનો એમાં આપણને અહીંયા નામ આપેલા છે એને આપણે વૃક્ષ એટલે કે ઝાડ, છોડ અને વેલા એમાં વર્ગીકરણ કરવાનું છે. તેમાં પહેલું છે પીપળો, તો એ કેમાં આવશે તો કે વૃક્ષમાં. તો વૃક્ષનો શું હોય, વૃક્ષમાં પીપળાનો શું હોય તો કે વૃક્ષ, આંબલીનું પણ વૃક્ષ હોય, પછી ગુલાબનો શું હોય તો કે છોડ, મોગરો શું છે તો કે એ પણ છોડ, કારેલીનો શું હોય તો કે વેલો, બોરડીનો શું હોય તો કે વૃક્ષ, સકરટેટીનો શું હોય તો કે વેલો, બોગનવેલનો શું હોય તો કે વેલો, આસોપાલવનો શું હોય વૃક્ષ, આંબાનું પણ વૃક્ષ, તુલસીનો છોડ, બારમાસીનો પણ છોડ, વટાણાનો શું હોય વેલો, પપૈયાનું શું હોય વૃક્ષ, વડનો શું હોય, વડ શું હોય તો કે વૃક્ષ, ગલગોટાનો છોડ, દૂધીનો વેલો, દ્રાક્ષનો પણ વેલો, ટીંડોળાનો પણ શું હોય વેલો, ચણા કેમાં આવશે તો કે ચણાના છોડ હોય, નાળિયેરીનું પણ વૃક્ષ હોય, લીમડાનું પણ વૃક્ષ હોય અને ગુલમોહરનું પણ વૃક્ષ હોય. તો હમણાં જે આપણે પ્રશ્ન જોયા એ તમારે પણ સ્વાધ્યાય પોથીમાં પૂરી અને પાકા કરવાના રહેશે. થેન્ક યુ.